તો સાથે જ હાલમાં આપણી સાથે બરોડાથી જોડાયા રહ્યા છે સામાજિક કાર્યકર રુઝાન બેન ખંભાતા. જે આપણે પૂછવા માંગીએ છીએ રુઝાન બેન, કે જે પ્રમાણે આ સમગ્ર ઘટના છે, શર્મસાર ઘટના છે, ત્યારે આ ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? લોકોને ડર જ નથી. જે રીતે અત્યારે બોમ્બે જેવા શહેરમાં જેમાં આવું આપણે બહુ ઓછું સાંભળ્યું, જે બહુ રેર સાંભળ્યું, તો બોમ્બેમાં સતત સુધી સેફ સિટી એવું ચાલુ થઈ ગયું છે. એટલે હું આખી આ ઘટનાને એ રીતે જોઉં છું કે આપણે દબાવવાના લોકો આ ક્રાઇમ દબાવવાના કરતા ઊંચું વધારે ફાટી નીકળ્યા છે. આપણે જેટલા અત્યાર સુધી સ્ટેપ્સ લીધા, મને હજી લાગે છે કે ઓછા સ્ટેપ્સ છે. અને એ તો પહેલા દિવસથી કહીએ છીએ કે તમે જ્યાં સુધી કન્વિક્શન નહીં કરશો, જ્યાં સુધી સેટ એક્ઝામ્પલ નહીં કરશો, ત્યાં સુધી કશું જ નથી થવાનું. કારણ કે લોકો હજી પણ હસે છે કે જે દિલ્હીમાં થયો હતો કેસ, એના 8 મહિના ઉપર નહીં ગયા, પણ હજી કશો કોઈ અંદર અંદર જરૂર છે, હજી કોઈ રિઝલ્ટ આવ્યું નથી, હજી કોઈ વર્ષથી કન્વિક્ટેડ. એટલે આ રીતે તો એ રીતે આઈ ડોન્ટ નો, આઈ એમ વેરી બિગ ડિસ્ટર્બ કે આ શું ચાલી શું રહ્યું છે. અને ઉપરથી આપણે જે બીજી વાત કરીએ, 6:30 વાગ્યાનો બનાવ છે, 8:30 વાગે પછી છોકરી પોતે આટલી ઘાયલ થઈ છે, જે હર્ટ થઈ છે, જે ઇન્જર્ડ થઈ છે, મેન્ટલી અને ફિઝિકલ ટ્રોમામાં છે, એ છોકરી પોતે ના પેલા બોયફ્રેન્ડને છોડાવીને પછી લોકો હોસ્પિટલ જાય છે. મને એ ખબર નથી પડતી કે આઈ ડોન્ટ નો એ કોઈ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને એટલું બધું કે લોકો હોસ્પિટલ જાય છે. પણ પહેલા કહી દીધી માંગીશ, હાલમાં જે પ્રમાણેના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ જો વાત કરીએ તો આ સમગ્ર